નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર ઘન પદાર્થના મિકેનિક્સની અંદર સ્થિતિસ્થાપકતા અંક આધારિત જડબલ યુનિટના એમસીક્યુ જોઈશું. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ 3 સુધી જોયું છે. આ વિડીયો લેક્ચરની અંદર પાર્ટ 4 આપણે જોઈએ છીએ. જ્યારે 10 સેમી લાંબા સ્ટીલના તારના તાપમાનમાં 100 સેલ્સિયસનો વધારો કરવામાં આવે છે ત્યારે તારની લંબાઈ અચળ રાખવા માટે તેના છેડાઓ પર લગાડવું પડતું દબાણ કેટલું? હવે મિત્રો, લંબાઈ આપી છે 10 સેમી, મતલબ 0.1 મીટર. યંગ મોડ્યુલસ 2×10^11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. વધારો કેટલો કરવો છે મિત્રો? 100 સેલ્સિયસ. અને કદ પ્રસરણાંક એટલે આલ્ફા આવશે, તાપી પ્રસરણાંક 1.1×10^-5 કેલ્વિન ઇન્વર્સ. ઓકે, તો દબાણ કેટલું? તો ડેલ્ટા એલ બરાબર શું આવે? આલ્ફા એલ ડેલ્ટા ટી. ડેલ્ટા એલના છેદમાં એલ, આલ્ફા ડેલ્ટા ટી. ઓકે, બીજું મિત્રો કે આપણે સૂત્ર છે પ્રતિબળ છેદમાં વિકૃતિ. પ્રતિબળ શું આવે મિત્રો? એફ બાય એ, બરાબર. સિગ્મા ને સિગ્મા અને આજે ડેલ્ટા એન છે એને બદલે આલ્ફા ડેલ્ટા ટી મૂકી દો. શું શોધવાનું કીધું? લાગુ પડતું દબાણ. તો દબાણ જ થયું એક જાતનું. સિગ્માને બદલે પી પણ લઈ શકાય. પી બરાબર વાય આલ્ફા ડેલ્ટા ટી, સીધો ગુણાકાર. વાય કેટલો મિત્રો આપેલો છે? 2×10^11. આલ્ફા કેટલો છે? 1.1×10^-5. અને ડેલ્ટા ટી કેટલું છે મિત્રો? 100 સેલ્સિયસ. અને તફાવત હોય તો એને કેલ્વિનમાં કન્વર્ટ કરી શકાય, કારણ કે આને તમે કેલ્વિનમાં કન્વર્ટ કરો અને T1 T2 બેને કેલ્વિનમાં કન્વર્ટ કરીને તફાવત લે તો 100 નો શું જ રહી. એટલે આ યાદ રાખજો, ભલે કેલ્વિનમાં ઇન્વર્સ છે અને ડેલ્ટા ટી હતું સેલ્સિયસમાં છે, તો એને સીધું કેલ્વિનમાં તફાવત હોય તો સીધું 273 ઉમેર્યા વગર પણ આપણે કન્વર્ટ કરી શકીએ. ચાલો મિત્રો, તો આ બેનો ગુણાકાર કરીએ તો 2.2 આવશે અને આ છે 2 ઘાત, 11×13 થશે. 13×5 જાય તો કેટલી ઘાત આવે? 8 ઘાત પાસ્કલ આવે. 2.2×10^8 પાસ્કલ, એટલે જવાબ શું આવશે? સી આવશે. 38માં સમાન દ્રવ્યના બે વાયરોની લંબાઈનો ગુણોત્તર આપ્યો છે અને ત્રિજ્યાનો ગુણોત્તર. દ્રવ્ય સમાન છે એટલે યંગ મોડ્યુલસ સરખું થાય મિત્રો. બીજું, સમાન બળથી ખેંચવામાં આવે છે એટલે એફ પણ સમાન થાય, વાય પણ સમાન થાય. તો લંબાઈનો ગુણોત્તર કીધેલો છે આપણને, એટલે લંબાઈના વધારાનો ટૂંકમાં ગુણોત્તર. L1×L2 1×2 છે. પછી ત્રિજ્યાનો ગુણોત્તર 1×√2 છે. તો આપણું મૂળભૂત સૂત્ર છે વાય બરાબર એફ એલ છેદમાં આ ડેલ્ટા એલ. ડેલ્ટા એલને કરતા બનાવો, એફ એલ છેદમાં એની કિંમત પાય આર સ્ક્વેર છેદમાં વાય. તો ડેલ્ટા એલનો એલ અને આર વચ્ચેનો સંબંધ શું છે? એફ અને વાય સમાન થાય, કારણ કે દ્રવ્ય એક સરખું છે એટલે વાય સરખું થાય અને સમાન બળ એટલે એફ. પાય તો અચળ છે જ. તો અહીંયા મિત્રો આવશે ડેલ્ટા એલ ચલે છે એલના છેદમાં આર સ્ક્વેર. તો ડેલ્ટા L1×L2 L1×L2 ક્રોસ R2×R1 સ્ક્વેર. વ્યસ્ત છે એટલે R2 ઉપર આવ્યું. હવે મિત્રો, L1×L2 કેટલા છે? 1/2 અને R2 √2×1 થાય વ્યસ્ત એનો વર્ગ, તો 2×1 ઉડી જાય એટલે 1×1 ગુણોત્તર આવ્યો. સી જવાબ આવ્યો. 39મો નીચેનો આલેખ ધાતુ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ માટે છે. તો કયા ભાગમાં હૂકના નિયમનું પાલન સારી રીતે થાય છે? તો મિત્રો, હૂકના નિયમનું પાલન થાય ને એમાં પ્રતિબળ વિકૃતિને સમપ્રમાણમાં હોય, અને સમપ્રમાણમાં હોય તો આલેખ કેવો હોય છે મિત્રો? સુરેખ હોય છે. તો તમે જોઈ શકો
કે સૂર્યકાલે ક્યાં સુધી છે, તો ઓથ એ સુધી છે. પછી તો આ રીતે છે, તો ઓથ એ વિભાગની અંદર ઉકના નિયમનું વ્યવસ્થિત પાલન થાય છે. ચાલીસમાં છે, સમાન દ્રવ્યમાંથી બનેલા બે વાયરોના કદ સરખા છે, જેનાથી તાર એકના આડછેદનું ક્ષેત્રફળ એ અને તાર બીના આડછેદનું બીજો તાર છે અને આડછેદનું ક્ષેત્રફળ થ્રી એ છે. એવન એ લઈએ છીએ મિત્રો, એટલું કેટલા લઈએ, થ્રી. તાર એ પર એફ બળ લગાડતા તેની લંબાઈ ડેલ્ટા એક્સ વધે, તો તાર બીની લંબાઈમાં કેટલો જ વધારો કરવો છે આપણે, કેટલા બળથી ખેંચવું જોઈએ, એફ વન બરાબર કેટલું એફ. આપણે છે ને મિત્રો, બળ અને ક્ષેત્રફળ વચ્ચેનો સંબંધ જોવાનો છે, કદ અચળ રાખવાનું છે. તો આ સંજોગોમાં આપણું સૂત્ર છે વાય બરાબર એફ એલ છેદમાં એ ડેલ્ટા એલ, લંબાઈમાં એટલો જ વધારો કરવો છે એટલે ડેલ્ટા એલ અચળ, એક જ દ્રવ્ય એટલે વાય અચળ. ઓકે, કદ અચળ કરવા માટે હું ઉપર નીચે એલ એલ વડે ગુણું છું, આ એ વડે ગુણું છું, એટલે ઉપર એ ઇન્ટુ એલ એટલે કદ થઈ જાય અને નીચે એ સ્ક્વેર થઈ જાય. એફ ના કરતા બનાવીએ, વાય ડેલ્ટા એલ એ સ્ક્વેર છેદમાં વી. હવે તમે જોઈ શકો કે દ્રવ્ય એકનું એક એટલે વાય અચળ, એક સરખો વધારો કરવો છે ડેલ્ટા એલ અચળ, કદ અચળ, તો એફ ચલે છે શું આવે, એફ ચલે છે એ સ્ક્વેર આવશે. એફ વન ચલે છે એ વન સ્ક્વેર, એફ ટુ ચલે છે એ ટુ સ્ક્વેર, તો એફ ટુ છેદમાં એફ વન ઇઝ ઇક્વલ ટુ એ ટુ છેદમાં એ વન ઓલ સ્ક્વેર. એ ટુ કેટલા છે મિત્રો, તો એ ટુ છે થ્રી, એ વન છે એ કેન્સલ, ત્રણનો વર્ગ નવ થશે, એફ ટુ છેદમાં એફ વન. હવે એફ વન કેટલા છે, એફ નવ, એફ થાય બળ છે ને નવ ગણું લગાડવું પડે એટલે લંબાઈમાં વધારો કરવો હોય તો, એટલે આપણો જવાબ આવશે ડી. એકતાલીસમો છે, 10^6 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જેટલા પ્રતિબળથી તૂટી જાય છે પદાર્થ, જો એમને દ્રવ્યની ઘનતા 3×10³ કેજી પ્રતિ મીટર ક્યુબ હોય તો તારને ઉદ્વલ અટકાવતા તાર તેના પોતાના જ વજનથી તૂટી ન જાય તે માટે તેની લંબાઈ શું રાખી શકાય, બરાબર. તો બ્રેકિંગ પ્રતિબળ શું આવે મિત્રો, બ્રેકિંગ પ્રતિબળ વજનના છેદમાં ક્ષેત્રફળ. હવે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અને ઘનતા એટલે રો, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ, કદ ગુણ્યા ઘનતા એટલે દળ, ઇન્ટુ જીલ એ આવડી જશે. ઓકે, અને આ બ્રેકિંગ પ્રતિબળ આપ્યું છે સિગ્મા, તો લંબાઈ શોધવાની છે મિત્રો, સિગ્મા છેદમાં રો જી. સિગ્મા કેટલા છે મિત્રો, 1×10^6 લઈએ, રો દ્રવ્યની ઘનતા 3×10³ લઈએ, અને જી જી સામાન્ય આપણે 10 લઈ લઈએ છીએ, તો ઉપર કેટલી થશે, 10^2 થઈ જશે, 10^4 ઉપર 6 10^2, તો 100/3 આવશે, અને 33.3 જેવું આવશે, 33.3 મીટર. એટલે આન્સર કયો આવશે, સી આવશે. નેક્સ્ટ 42મો MCQ, એલ લંબાઈને આર ત્રિજ્યાના વાયરને એક છેડે નિયત કરેલ છે, બીજા છેડે બળ એફથી ખેંચતા તેની લંબાઈમાં એલ જેટલો વધારો થાય છે, ઘણીવાર ડેલ્ટા એલ વધારો કે ઘણીવાર એક્સ વધારો કે ઘણીવાર સ્મોલ એલ વધારો કે મૂળ લંબાઈ કેપિટલ એલ લે, જો સમાન પદાર્થનો બીજો વાયર સમાન પદાર્થ હોય મિત્રો યાદ કરો એટલે વાય સમાન થાય, એની લંબાઈ 2L અને ત્રિજ્યા 2R છે, ત્યારે 2F બળથી, પહેલામાં મિત્રો શું છે, પહેલા કિસ્સાની અંદર બળ એફ છે બરાબર, લંબાઈ કેટલી છે L, ત્રિજ્યા R છે, જ્યારે બીજા કિસ્સામાં બધું બમણું છે, શું છે મિત્રો, બધું બમણું છે, ચાલો બળ કેટલું છે, 2F બળ છે,
તારની લંબાઈ બમણી છે, 2L. ત્રિજ્યા પણ શું છે? બમણી, 2R. પહેલી વાર L જેટલો વધારો થાય છે, તો બીજી વાર કેટલો વધારો થાય? ડેલ્ટા L1 કેટલું છે મિત્રો? L. તો ડેલ્ટા L2 કેટલું? દ્રવ્ય સરખું છે, તો દ્રવ્ય સરખું હોય તો યંગ મોડ્યુલસ કેવો થશે? સમાન થશે. y is equal to fl છેદમાં l, હું કેપિટલ લખું છું મિત્રો, કારણ કે લંબાઈમાં વધારો છે ને મિત્રો, સ્મોલ m આપ્યો છે. ચાલો, કેપિટલ l a ઇન્ટુ સ્મોલ l, ઓકે, અથવા ડેલ્ટા l, ડેલ્ટા l પછી આપણે l લઈ લઈશું, ઓકે. ડેલ્ટા l ને કરતા બનાવીએ, ડેલ્ટા l ને કરતા બનાવો, f l y, અને એને બદલે પાય આર સ્ક્વેર. હવે જો મિત્રો, એફ એલ વાય, વાય તો અચળ જ છે કારણ કે દ્રવ્ય એકનું એક છે. એફ એલ અને આર લઈએ, એફ એલ અને આર, ડેલ્ટા એલ ટુ છેદમાં ડેલ્ટા એલ વન, તો ઉપર હોય એના માટે સમ પ્રમાણમાં આવશે ગુણોત્તર. એફ ટુ છેદમાં એફ વન, એલ ટુ છેદમાં એલ વન, ચલો છેદમાં આર છે, તો એમાં શું આવશે ખબર છે? આર વન છેદમાં આર ટુ નો વર્ગ, વ્યસ્ત છે ને, એટલે હવે એફ ટુ કેટલા છે અહીંયા? એફ ટુ ટુ એફ છે, એફ વન એફ છે, એલ ટુ ટુ એલ છે, એલ વન એલ છે, આર વન બાય આર ટુ, આર છેદમાં ટુ આર સ્ક્વેર. ચલો એફ એફ કેન્સલ, એલ એલ કેન્સલ, આર આર કેન્સલ, તો આ ચાર આવશે, ટુ ઇન્ટુ ટુ ફોર, એકના છેદમાં બેનો વર્ગ એટલે ચાર, ઉડી જાય. અને આને શું લઈએ છીએ મિત્રો? વધારો, આ એલ છે, તો ડેલ્ટા એલ ટુ પણ કેટલા આવે? એલ જ આવે, સેમ ટુ સેમ એલ આવશે. સો લીટર કદના પ્રવાહીનું કદ 0.004% ઘટાડવા કેટલું દબાણ જરૂરી છે? કદ કેટલું છે મિત્રો? 100 લિટર. ચાલો, એક લિટર એટલે કેટલા આવશે? 100 સેમી ક્યુબ થાય. એક લિટર એટલે 1000 સેમી ક્યુબ, બરાબર. સેમીને 10^-2 ઘાત, બરાબર છે, એનો ઘન 6 ઘાત, અને 1000 10^-3 ઘાત થાય. 100 × 10^-3 ઘાત મીટર ક્યુબ, અને 0.1 મીટર ક્યુબ આવશે. પ્રવાહી માટે કદ સ્થિતિસ્થાપકતા અંક આપેલો છે 2100 MPa. મેગાલા 10^6, તો 21 × 10^8 પાસ્કલ. એનું કદ કેટલું મિત્રો ઘટાડવામાં આવે છે? 0.004% ઘટાડવા માટે, તો ડાયરેક્ટ જ આપ્યું છે ડેલ્ટા વી બાય વી, 0.004% કાઢો, 0.004/100 એટલે કેટલા આવશે? 1, 2, 3 અને 4 − 5 ઘાત, ઓકે. તો ઘટાડવા કેટલું દબાણ જરૂરી છે? તો મિત્રો, આપણું સૂત્ર છે B = P ∆V/V, તો P = B ∆V/V. બી કેટલા છે? તો B = 21 × 10^8. ડેલ્ટા વી બાય વી કેટલા છે? 4 × 10^-5 ઘાત, તો 21 × 4 = 84 × 10^3 પાસ્કલ, ઓકે. તો આને આપણે 84 કિલો પાસ્કલ કહી શકાય, એટલે જવાબ આવશે ડી, 84 કિલો પાસ્કલ. 44 માં 1 સેમી સ્ક્વેર અને આડછેદનું ક્ષેત્રફળ છે, 0.2 મીટર લંબાઈ છે, વાયરને 5 કિલોગ્રામ વજનથી દબાણ આપવામાં આવે છે. જો બ્રાસનો યંગ મોડ્યુલસ આપેલો હોય, જે આપેલો હોય,
ત્યારે સળિયાની ઉર્જામાં થતો વધારો કેટલો? બરાબર, તો આપણે સૌ પ્રથમ ક્ષેત્રફળ જોઈએ. એક સેમી સ્ક્વેર 10^-4 મીટર સ્ક્વેર, લંબાઈ 0.2 મીટર, વજન 5 કિલોગ્રામ, બ્રાસનો યંગ મોડ્યુલસ 1×10^11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, જી આપેલો છે મિત્રો 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને સળિયાની ઉર્જામાં થતો વધારો કેટલો? તો મિત્રો ઉર્જા શું છે ખબર છે? 1/2 f∆L. ને બદલે એમ જી ડેલ્ટા એલની કિંમત મૂકીએ, y = fl/a∆L. ડેલ્ટા એલ fl/y, આ ડેલ્ટા એલની કિંમત મૂકું છું fl/y. તો m²g² થશે. ચાલો એલ ના એલ અને વાય, જો આપણી પાસે દળ છે, જી છે, સ્મોલ લંબાઈ છે, પછી વાય છે અને ક્ષેત્રફળ છે, તો 1/2. ચાલો દળનો વર્ગ 5/25, જીનો વર્ગ 10^100, એલ એલ એટલે લંબાઈ કેટલી છે 0.2, અને 2×10^-1 કરી દઉં, યંગ મોડ્યુલસ 1×10^11, ક્ષેત્રફળ -4, તો આ છે ને પહેલાં તો 2 ઉડી જશે. ઘાતનું આપણે સાદુરૂપ આપીએ તો આ -11 માંથી 4 જશે એટલે 7, બરાબર, અને આ છે 2, આ -1, તો 7 ઉપર જશે એટલે -8 માંથી 2 જશે એટલે 25×-6 થશે, બરાબર છે. પોઈન્ટ આપણે કાઢી નાખીએ તો 2.5×10^-5 જૂલ, એટલે જવાબ કયો આવશે? બી આવશે. 45માં 3 mm² આડછેદનું ક્ષેત્રફળ વાયરને પહેલાં 200 સેલ્સિયસ તાપમાને 2 નિયત બિંદુએથી ખેંચવામાં આવે છે. ખેંચેલો તાર છે, શરૂઆતમાં તાપમાન એટલું છે. હવે 10° સેલ્સિયસ સુધી તાપમાન ઘટે છે તો બળ કેટલું? તો તાપમાનમાં ઘટાડો કેટલો છે મિત્રો? 20માંથી 10 થાય છે એટલે 10° સેલ્સિયસ છે. પછી ક્ષેત્રફળ 3 mm² તો 3 mm -3² -6 મીટર સ્ક્વેર, આલ્ફા છે 10^-5 °સેલ્સિયસ ઇન્વર્સ, અને વાય 2×10^11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, તો બળ કેટલું? ચાલો મિત્રો, તો આપણી પાસે ડેલ્ટા એલ શું છે? આલ્ફા એલ ડેલ્ટા ટી, ડેલ્ટા એલ બાય એલ આપેલું છે વિકૃતિ, આલ્ફા ડેલ્ટા ટી અને વિકૃતિ કહીએ છીએ. આલ્ફા ડેલ્ટા ટી, y = પ્રતિબળ છેદમાં વિકૃતિ, પ્રતિબળ માટે એફ બાય એ અને વિકૃતિની કિંમત મૂકું છું આલ્ફા ડેલ્ટા ટી. બળ મિત્રો શોધવાનું કીધું છે એફને કરતા વાય એ આલ્ફા ડેલ્ટા ટી, તો બધી જ કિંમત આપણને આપેલી છે. વાય કેટલા છે મિત્રો? 2×10^11, ક્ષેત્રફળ કેટલું છે? 3×10^-6, આલ્ફા કેટલો છે? -5, અને આ છે 10° સેલ્સિયસ. ચાલો તો આ કેટલા આવશે? 6, અને આ 11 - 11 ઉડી જાય, અને આ 10 એટલે 60 આવશે, 60 ન્યૂટન, એટલે કે સી જવાબ આવશે 60 ન્યૂટન. 46માં સમાન પદાર્થ એટલે વાય સમાન, સમાન લંબાઈ એલ સમાન, 2 વાયરના વ્યાસનો ગુણોત્તર આપ્યો છે, એટલે કે d1 / d2 1/2 આપેલા છે, જેને સમાન બળથી ખેંચવામાં આવે છે. આ 2 વાયરને ખેંચતા એકમ કદદીઠ ઉર્જાનો ગુણોત્તર શું છે? ચલો એકમ કદદીઠ ઉર્જા એટલે 1/2
એફ ડેલ્ટા એલ. અહીંયા આપણે શું આપેલું છે મિત્રો? વ્યાસ આપેલા છે. તો વ્યાસ માટે આપણે શું લેવું પડશે? અંદર એડ કરવું પડશે, એડ કરવો પડશે. તો y ઇઝ ઇક્વલ ટુ એફ એલ છેદમાં આ ડેલ્ટા એલ. ડેલ્ટા એલ કરતા બનાવું, એફ એલ છેદમાં આ વાય મનાફ એફ, અહીંયા એફ એલ છેદમાં આ વાય. તો શું આવશે મિત્રો? વન હાફ એફ સ્ક્વેર એલ વાય અને પાય આર સ્ક્વેર આવશે. ત્રિજ્યાનો વર્ગ બરાબર, એટલે શું આવશે મિત્રો? હવે ડેલ્ટા એલ જોઈએ ને મિત્રો, તો ડેલ્ટા એલ પણ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય, આ પણ વર્ગના સમપ્રમાણમાં, એટલે કુલ કેટલું થાય ખબર છે? ત્રિજ્યાના ચાર ઘાતના સમપ્રમાણમાં થાય. એટલે યુ ચેલે છે આર એસ ટુ ફોર. તો યુ વન બાય યુ ટુ, આર ટુ બાય આર વન, એટલે ડી ટુ બાય ડી વન જ થયું ને, એટલે કેટલું આવશે મિત્રો? સોરી, ચાર ઘાત, એટલે ડી ટુ બાય ડી વન. તો બે છેદમાં એક અને ચાર ઘાત, તો બેની ચાર ઘાત શું થશે? સોળ. સોળના છેદમાં એક આવશે મિત્રો, એટલે એ જવાબ આવશે. 37મો છે, 3 મીટર લંબાઈ 1 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો કોપરનો તાર બે ઘર્ષણ રહિત ગરગડી P1 અને P2થી પસાર થાય છે. વાયરનો એક છેડો દ્રઢ રીતે નિયમ કરેલો છે અને જોડેલો છે. 1 કિલોગ્રામ દળ બીજા છેડે લટકાવેલો છે. જો કોપરનો યંગ મોડ્યુલસ આપેલો હોય તો લંબાઈમાં વધારો. સીધું આપણું સૂત્ર છે, રેગ્યુલર આપણું જે આવે ને, વાય બરાબર એફ એલ છેદમાં એ ડેલ્ટા એલ. ડેલ્ટા એલને કરતા બનાવો, તો એફ એલ છેદમાં વાય. પણ અહીંયા મિત્રો દળ આપેલું છે, એટલે શું કરવું પડશે? એમ જી લંબાઈ આપેલી છે વાય એ, આ છેદનું ક્ષેત્રફળ આપેલું છે. ચાલો ડેલ્ટા એલ દળ લખીએ છીએ 1 કિલોગ્રામ, જી 10, મૂળ લંબાઈ 3, વાય 10×10 ઘાત એટલે કેટલી? 10^11 એ ક્ષેત્રફળ 1 મિમી સ્ક્વેર, મિમી એટલે -3 ઘાત, એનો વર્ગ એટલે -6 ઘાત આવશે. તો આ કેટલી? 5 ઘાત થઈ. 5 ઘાત ઉપર જ્યારે -5 ઘાત બરાબર છે, તો 30×-5 ઘાત પોઈન્ટ આપણે બે કાપી નાખીએ, 0.3×-3 ઘાત મીટર એટલે 0.3 મિલીમીટર, એટલે ડી જવાબ આવશે. 48મો, બે સમાન દ્રવ્યના તથા સમાન લંબાઈ ધરાવતા વાયરોમાંથી બીજા વાયરનો વ્યાસ પહેલા કરતા 2 ગણો છે, અને ડી ટુ ઇચ 2D1, ત્યારે પર સમાન બળ લાગતા તેની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર. તો મિત્રો વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ છેદમાં એ ડેલ્ટા એલ. ડેલ્ટા એલને કરતા બનાવો, એફ એલ એને બદલે પાયર સ્ક્વેર, y છેદમાં ત્રિજ્યા એટલે વ્યાસ જ કહેવાય, કારણ કે ડી બાય 2 કરો તો d² / 4 થાય. તો ડેલ્ટા એલ ચલે છે 1/d². ચાલો મિત્રો, ડેલ્ટા એલ 1 છેદમાં ડેલ્ટા એલ 2 ડી 2 બાય ડી 1 ઓલ સ્ક્વેર. ડી 2 શું થયું? 2d1/d1 ઓલ સ્ક્વેર. તો કેટલા થાય? 4/1 થશે, એટલે જવાબ કયો આવશે મિત્રો? ડી જવાબ આવશે. તો મિત્રો આપણા સ્થિતિસ્થાપકતા અંકના પાર્ટ 4ના એમસીક્યુ જોયા, ઘણા બધા એમસીક્યુ હોય આગળના, હજી પણ એમસીક્યુનો અભ્યાસ કરવા માટે આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર જોતા રહો. થેન્ક યુ મિત્રો.